શ્રાદ્ધ કરવાની પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે. સંધ્યા, પૂજા સાથે તર્પણ વૈદિક સમયથી જ જોડાયેલું છે. અરે, ભગવાન શ્રી રામચંદ્રજીએ માતા સીતા સાથે વનવાસ દરમિયાન પિતા દશરથજીનું શ્રાદ્ધ ગયા તીર્થમાં કર્યું છે. સાંખ્યશાસ્ત્રના પ્રણેતા ભગવાન કપિલજીએ માતા દેવહૂતિનું શ્રાદ્ધ સિદ્ધપુર બિંદુ સરોવરમાં કર્યું છે. ભક્તરાજ નરસિંહ મહેતાએ કરેલું પિતાજીનું શ્રાદ્ધ પ્રસિદ્ધ છે. આવી મહિમાવંત અતિ પ્રાચીન પરંપરા એટલે શ્રાદ્ધવિધિ. તેને આ વિડિયો દ્વારા સંક્ષેપમાં સમજવા પ્રયત્ન કરીએ. શ્રાદ્ધ એટલે શું? શ્રદ્ધયા ક્રિયતે યત તત શ્રાદ્ધમ. પિતૃઓના પાવન સ્મરણમાં શ્રદ્ધાપૂર્વક કરેલું સત્કર્મ એનું જ નામ શ્રાદ્ધ છે. શ્રાદ્ધ શા માટે કરવું? તો આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રીમદ સત્સંગી જીવન પંચમ પ્રકરણ 20મો અધ્યાય એમાં ગ્રહસ્થ માત્રને ઉદ્દેશી શ્રાદ્ધ કરવાની આજ્ઞા કરી છે. શ્રાદ્ધ વિધિનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે અને માતા પિતા સાથેનો, પરિવાર કે સ્વજન સાથેનો નાતો એક દિવસ કે એક જન્મ પૂરતો મર્યાદિત નથી. આપણી સંસ્કૃતિ પ્રમાણે અનેક જન્મથી ચાલતી આ સાયકલ છે. વિશ્વભરના લોકો હવે આ વાત સ્વીકારી રહ્યા છે. એટલા માટે જ શાસ્ત્રોની આજ્ઞા છે, સદગત આત્માને શાંતિ અને મુક્તિ મળે છે, પરિવારના લોકો ઋણાનુબંધમાંથી મુક્ત બને છે, આવનારી પેઢી સંતાનો એમને આ સંસ્કૃતિ અને સંસ્કાર એનું સિંચન થાય છે. એટલા માટે શ્રાદ્ધ કરવું જરૂરી છે. શ્રાદ્ધ ક્યારે કરવું? તો એના માટે આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધ નિત્ય કરવાનું વિધાન છે. પરંતુ જે લોકો નિત્ય ન કરી શકે, પાક્ષિક ન કરી શકે, માસિક ન કરી શકે, તેમના માટે વર્ષમાં એકવાર અવશ્યપણે કરવાનું વિધાન છે. વર્ષમાં અવશ્યપણે ક્યારે કરવું? પિતૃપક્ષમાં. પિતૃપક્ષ એટલે શું? ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાવાસ્યા આટલા દિવસો પિતૃપક્ષ, શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ પર્વ તરીકે ઓળખાય છે. આ દિવસો દરમિયાન કરેલું શ્રાદ્ધ એ પિતૃઓને શાંતિ અને સદગતિ અપાવવામાં સહાય બને છે. શ્રાદ્ધ કેવી રીતે કરવું? એના માટે ઘણી વિસ્તૃત ચર્ચા આપણે સંક્ષેપમાં સમજીએ. વિદ્વાન હોય, વેદવિધિને જાણનારા હોય, આવા વેદજ્ઞ બ્રાહ્મણ દ્વારા પિંડદાન વગેરે કરાવવું કે તર્પણ કરવું કે બ્રહ્મભોજન કરાવવું કે મંદિરમાં ઠાકોરજી, સંતો, ભક્તો એમને થાળ જમાડવો અથવા શ્રીમદ ભાગવત, શ્રીમદ સત્સંગી જીવન આવા ગ્રંથરાજ એમનું પારાયણ કરાવવું, તેમજ ગાયોની કે ગરીબોની સેવા કરવી, આ બધા સત્કર્મ સદગત પિતૃઓના સ્મરણમાં જો કરવામાં આવે તો એ શ્રાદ્ધ બની જાય છે. અને આ સત્કર્મ પિતૃઓની મુક્તિમાં કારણભૂત બને છે. શ્રાદ્ધ વિધિમાં ખીરનું ભોજન
એનું પણ વિધાન શાસ્ત્રોમાં બહુ સાયન્ટિફિકલી કરવામાં આવ્યું છે. આ વિધાન સમજવા જેવું છે. ભાદરવા મહિનામાં શરીરમાં પિત્ત પ્રકોપ થાય છે. પિત્તના શમન માટે ખીરનું ભોજન ઉત્તમ અને સ્વાસ્થ્યકારક છે. એટલા માટે ઋષિ મુનિઓએ સ્વાસ્થ્યની પણ ચિંતા આમાં આવરી લીધી હોય એવી એમની ઉદારતા દેખાય છે. કાગવાસનું વિધાન, કાગડાને ખીર નાખવી આવું વિધાન, એ પણ સાયન્ટિફિક છે. પ્રકૃતિમાં સંતુલન જળવાય એટલા માટેનું વિધાન છે. પ્રકૃતિના દરેક અંગ, પશુ પંખી, એનું પણ પોષણ થવું જોઈએ, જેની જવાબદારી માણસની છે. એટલા માટેના આ ઋષિ મુનિઓના વિધાનો સમજવા જેવા અને સાયન્ટિફિક છે. આવી રીતે શ્રાદ્ધ વિધિ એને સંક્ષેપમાં આપણે સાંભળી. એનો મર્મ જો સમજવો હોય તો એટલો જ છે, મૃત્યુ બાદ પણ માતા પિતા સાથેનો આવો નાતો રાખવાનો છે. તો પછી માતા પિતા જીવતા હોય, પરિવાર સ્વજનના વ્યક્તિ જીવતા હોય, ત્યારે એમની સાથે સૌહાર્દ ભર્યું, સુમેળ ભર્યું આપણું વર્તન હોવું જોઈએ. માતા પિતાના આશીર્વાદ લેવા, માતા પિતાની પૂર્ણ પ્રસન્નતા મેળવવી, જીવતા હોય ત્યારે એમની પુષ્કળ સેવા કરવી, આ ઉત્તમ શ્રાદ્ધ છે. અને મૃત્યુ બાદ એમના ઉપકારોને યાદ કરી, એમના સદગુણોનું સંસ્મરણ કરી, કરેલા સત્કર્મો એ માતા પિતાને તેમજ પરિવારના લોકોને શાંતિ સદગતિ આપે છે. એટલું જ નહીં, આવનારી પેઢીને પણ એક ભવ્ય વારસો આપીને જાય છે. એટલા માટે જ લોયાધામ મંદિર દ્વારા પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી દર વર્ષે શ્રાદ્ધ પક્ષ એનું સુંદર મજાનું આયોજન થાય છે. આપ સર્વે ભક્તો અમેરિકામાં રહો છો, દેશ વિદેશમાં રહો છો, આપ સર્વે ભક્તોને પણ વિનંતી, ગ્રહસ્થ ભક્તોએ શ્રાદ્ધ વિધિમાં સદગત માતા પિતા પરિવારજનો એમના સ્મરણમાં જોડાઈને કંઈક સત્કર્મ અવશ્યપણે કરવું જોઈએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.